subscribe now and press the bell icon. Never miss an update. हेलो डियर स्टूडेंट, गंगोत्री स्कूल गोंडल में आपनो हार्दिक स्वागत छे। तो आज आपणे शेना विषे वात करीशुं, कोने ख्याल छे? तो आज आपणे होळी विषे वात करीशुं, होळीनी स्टोरी समझशुं, बराबर? तो होळी आपणे शा माटे उजवीए छीए ते आपणे जोईए। આપણને શું સંદેશ મળે છે તે પણ જોઈએ। તો હોળી તહેવારનું નામ હોલિકા પરથી મળ્યું છે। હોલિકા છે તે હિરણ્યકશિપુની બહેન છે। આ આપણી સામે જે બે હાથ જોડીને ઊભેલા દેખાય છે તે હિરણ્યકશિપુ છે, અને સામે છે તે બ્રહ્મદેવ છે, ત્રણ મુખ વાળા બ્રહ્મદેવ। તો બ્રહ્મદેવે હિરણ્યકશિપુને વરદાન આપ્યું હતું કે તે મનુષ્યથી પણ મૃત્યુ નહીં પામે અને જાનવરથી પણ મૃત્યુ નહીં પામે। તે મૃત્યુ ન પામવાનું તેને વરદાન બ્રહ્મદેવે આપ્યું હતું। ત્યાર પછી તેને વિચાર આવ્યો કે આ બધા સૈનિકો છે, પ્રજા છે, તે ભગવાનની પૂજા કરે છે, તે પૂજા ન કરે, તે બધા હિરણ્યકશિપુની જ પૂજા કરે, તેમને જ બધા માને, ભગવાનની પૂજા કરવાની નહીં। તેવું હિરણ્યકશિપુએ તેમની પ્રજાને પણ કહ્યું। તેમનો જ પુત્ર એટલે કે તેમનો જ દીકરો, તેમનું નામ હતું પ્રહલાદ, તે વિષ્ણુ ભગવાનની પૂજા કરતો હતો। પ્રહલાદ વિષ્ણુ ભગવાનની પૂજા કરે તે તેના પપ્પા એટલે કે હિરણ્યકશિપુને ગમતું નહીં, એટલા માટે તેને ગુસ્સામાં આવીને પહાડ પરથી પ્રહલાદને ફેંકી દેવાનું વિચાર્યું। પ્રહલાદને પહાડ પરથી નીચે ફેંક્યો તો પણ પ્રહલાદને કંઈ જ થયું નહીં। ત્યાર પછી પ્રહલાદને કૂવો છે, કૂવો, પાણીનો કૂવો જે ભરેલો હોય તેમાં મારવાનો વિચાર કર્યો। પ્રહલાદને કૂવામાં ફેંકી દીધો તો પણ પ્રહલાદને કંઈ જ થયું નહીં। ત્યાર પછી તેને હાથી વડે મારી નાખવાનો વિચાર કર્યો, હાથીના પગથી કચડી નાખવાનો વિચાર કર્યો તો પણ પ્રહલાદ બચી ગયો, તેને કંઈ જ થયું નહીં। ત્યાર પછી છેલ્લે એક રૂમ હતો, રૂમમાં ઘણા બધા ઝેરી ઝેરી સાપ હતા, તેમાં પ્રહલાદને બંધ કરી દેવાનું વિચાર્યું તો પણ પ્રહલાદને કંઈ થયું નહીં। ત્યાર પછી હોલિકા છે એટલે કે હિરણ્યકશિપુની બહેન, હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં બળશે નહીં, એટલા માટે તે ઓઢણી ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈને બેસી જાય છે અને પછી અગ્નિ પ્રગટાવે છે। પેલી હોલિકાએ જે ઓઢણી ઓઢી છે તે ઓઢણી છે તે પ્રહલાદ પર આવી જાય છે અને હોલિકા છે તે બળી જાય છે અને પ્રહલાદ છે તે બચી જાય છે। ત્યાર પછી હોલિકા બળી જાય છે,
હિરણ્યકશિપુની બહેન છે તે બળી જાય છે, એટલા માટે હિરણ્યકશિપુ છે તે ગુસામાં આવી જાય છે। ગુસામાં આવી જાય છે એટલે શું થાય છે કોઈને ખ્યાલ છે? હિરણ્યકશિપુ ગુસામાં આવી જાય છે, પછી વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુ ભગવાન તે અડધું મનુષ્ય અને અડધું સિંહનું સ્વરૂપ પ્રકટ કરે છે। અને સંધ્યા સમયે એટલે કે સાંજના સમયે તેમના જે નખ છે તેનાથી હિરણ્યકશિપુને મારી નાખે છે। કેમ કે હિરણ્યકશિપુ છે તે તેને ખૂબ જ મહાન માનતો હતો, તે કોઈની વાત ન માનતો હતો, એટલા માટે વિષ્ણુ ભગવાને આવી રીતે સ્વરૂપ બદલાવીને તેણે હિરણ્યકશિપુને મારી નાખવાનું નક્કી કર્યું। ત્યાર પછી સંધ્યા સમયે જ તેને તેના નખથી હિરણ્યકશિપુને માર્યો। આ વાત પરથી આપણને શું બોધ મળે છે? તો કે આ વાત પરથી આપણને બોધ મળે છે કે બુરાઈ પર અચ્છાઈની જીત થઈ છે, એટલા માટે આ સમયે બુરાઈ પર અચ્છાઈની જીત થઈ છે, એટલા માટે આપણે હોળી છે તે ઉજવીએ છીએ। ધૂળેટીના આગલા દિવસે હોળી હોય છે અને હોળી આપણે પ્રગટાવીએ છીએ, આપણે બધા દર્શન કરવા જઈએ છીએ અને તેમની પ્રદક્ષિણા કરીએ છીએ। તો આ રીતે આપણે છે હોળીનો તહેવાર ઉજવીએ છીએ અને બીજા દિવસે ધૂળેટી જેમાં આપણે બધા રંગથી રમીએ છીએ, રમે છે ને। તો આપણે આજે જે વાત કરી છે તેમાં તમે લોકોએ શું શું સમજ્યું, તેમાંથી તમને લોકોને કેટલું યાદ રહ્યું છે, જે પણ તમને લોકોને આવડે છે તેમાંથી તમારે બે ચાર વાક્ય બોલીને વિડીયો બનાવવાનો છે અને શેર કરવાનો છે। ઓકે, કરશો ને બધા? વેરી ગુડ। તો ફરી મળીશું નેક્સ્ટ સ્ટોરીમાં નવા જ ટોપિક સાથે। થેન્ક યુ।